वाहनों में आग लागवानी घटनाओ छाशवारे प्रकाश में आव्या करे छे અને તેમાં પણ સીએનજી વાહનોમાં અનેકવાર આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હોય છે. આવી જ એક ઘટના સુરતના વરાછા હીરાબાગ જેવા વરચક વિસ્તારમાં બની હતી. ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા વલ્ભાચાર્ય રોડ ઉપર આજે સવારે 9 વાગ્યાના અરસામાં વરાછા તરફ જઈ રહેલી સીએનજી રિક્ષાના પાછળના ભાગે એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. દૂધી રિક્ષામાં આગ લાગતા તેનો ચાલક રિક્ષા મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને આગ ઓલવી ડીકી ચેક કરતા તેમાંથી દારૂની તૂટેલી સીલબંધ બોટલો મળી આવી હતી. કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચતા ફાયર બ્રિગેડ કબજો સોંપ્યો હતો. પોલીસ તપાસ કરતા એન્જિનમાં ભાગે છુપાયેલી દારૂની એસી સીલબંધ બોટલ 15 તૂટેલી બોટલ મળી આવી હતી. સ્થળ પર પહોંચેલા FSLના અધિકારીઓ તપાસ કરતા ખુલાસો થયો હતો કે દારૂની બોટલ એન્જિનના ભાગે છુપાવી હોવાથી એક બોટલ ફૂટતા અને તેના એન્જિનનો સ્પાર્ક મળતા આગ લાગી હતી. કાપોદ્રા પોલીસે આ અંગે ગુનો નોંધી રિક્ષા નંબરના આધારે તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.